नमस्कार, चांदनी न्यूज साथ है, हूं छाया चौहान। जो याद ना फटाफट समाचार। बागेश्वर धामना धीरेन्द्र शास्त्री आज थी गुजरात में 10 दिवस ना दिव्य दरबार नो कार्यक्रम माटे आवी पहुंचा छे। आज बपोरे बागेश्वर बाबा चार्टर्ड प्लेन में अमदावाद एरपोर्ट खाते थी आवी पहुंचा हता। त्यांथी तेओ सीधा कार मार्फते अमराजवाड़ी खाते रहता एक भक्त ना घरे जवा निकळ्या हता। संसद की नवी इमारत ना उद्घाटन नो विवाद अटकतो नथी। कुल 40 पार्टी माथी कांग्रेस सहित 20 विपक्षी पार्टी बहिष्कार करवाने जाहरात करी छे। बीजी तरफ भाजप सहित 17 पक्षों सरकार नो आमंत्रण स्वीकार्यु छे। आ दरमियान सुप्रीम कोर्ट में एक अरजी दाखिल करवामां आवी छे। बागेश्वर धाम ना धीरेन्द्र शास्त्री नो दिव्य दरबार आगामी 1 અને 2 જૂન ना रोज राजकोट रेसकोर्स मैदान खाते योजवानो छे। आ दरबार माटे कोई रजिस्ट्रेशन के टोकन प्रथा नथी। बाबा नो ड्रेम नी साथे कनेक्शन थशे, तेमनी अरजी लगाववामां आवशे, तेम अर्जको द्वारा स्पष्टता करवामां आवी छे। તેલંગણાના હૈદરાબાદમાં એક એસયુવી કારે 3 વર્ષની ઊંઘી રહેલી બાળકીને કચડી નાખી હતી। બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટના બુધવારે બપોરે એક એરપોર્ટના પાર્કિંગમાં બની હતી। બાળકીની માતા કવિતાએ હયાતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડના ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ જાહેર થયું છે। આ પરિણામમાં દર વખતની જેમ આ વખતે પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ડંકો વગાડ્યો છે। મણિપુરમમાં મેતાઈ સમુદાયના એસટીનો દરરોજો આપવાના વિરોધમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસા 20 દિવસ પછી ફરી ભડકી હતી। કર્ફ્યુ હળવો થતા જ વિષ્ણુપુર જિલ્લાના ત્રાંગોલ ગોપી ઓમ્બા ગામમાં હિંસા ફાટી નીકળી હતી। ખરેખરમાં શંકાસ્પદ કુકી લોકોએ મંગળવારે 3 મેતાઈના ઘરોને આગ ચાંપી દીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશના પ્રવાસ બાદ ગુરુવારે સવારે દિલ્હી પરત ફર્યા છે। પાલમ એરપોર્ટ પર પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું હતું। અહીં પોતાના ભાષણમાં પીએમ મોદીએ નવી સંસદના ઉદઘાટનનો બહિષ્કાર કરવા બદલ વિપક્ષને જવાબ આપ્યો હતો। ગુરુવારથી નોમતા શરૂ થઈ ગયું છે, પરંતુ આ 9 દિવસમાં ગરમીથી રાહત મળી શકે છે। હવામાન વિભાગ અનુસાર મેના અંતિમ સપ્તાહ સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 13 રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના રહેલી છે। દિલ્હીના પૂર્વ મંત્રી અને આપના નેતા સત્યેન્દ્ર જૈન ગુરુવારે સવારે તિહાર જેલના વોશરૂમમાં લપસીને પડી ગયા હતા। સવારે તેમને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત બગડતા તેમને લોકનારાયણ જયપ્રકાશ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વડાપ્રધાન મોદીએ ગુરુવારે ઉત્તરાખંડની પ્રથમ અને દેશની 18મી વંદે ભારત એક્સપ્રેસ ને લીલી ઝંડી બતાવી હતી। આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ઉત્તરાખંડના વિકાસથી ભારતના વિકાસમાં પણ મદદ મળશે। દેશ હવે અટકવાનો નથી, તે વંદે ભારતની ઝડપે આગળ વધી રહ્યો હતો અને આગળ વધતો રહેશે। ચોમાસુ પોર્ટ બ્લેરથી 425 કિલોમીટર દૂર નાનકોવરી ટાપુ પર અટકી ગયું છે। છેલ્લા 6 દિવસથી ત્યાં અહીં જ છે। હવામાન વિભાગનું કહેવું છે કે અહીંની આગળ વધવા માટે જે અનુકૂળ પવન જોઈએ તે આગામી 2 દિવસ સુધી બનતા જોવા મળી રહ્યા નથી। સામાન્ય રીતે ચોમાસુ 21 મેના રોજ પોર્ટ બ્લેર પહોંચશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। રામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ નવા લોકસભા બિલ્ડિંગ મુદ્દે આડહાથ લીધા હતા। કડોદરા ખાતે વિવિધ વિકાસના કાર્યને લોકાર્પણ પ્રસંગે નિવેદન પણ આપ્યું હતું। સામાન્ય ખેડૂત પરિવારની દીકરી અને ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થિની રાઠોડ હેમાંશી તથા દેલવાડિયા ધ્રુવી ધોરણ 10ના પરિણામોમાં 99.98 પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવી દીકરીએ સફળતાનો ડંકો વગાડ્યો છે। જોકે ગોંડલ કેન્દ્રમાં 2022માં 72.82% પરિણામ આવ્યું હતું। ગુજરાત બોર્ડનું આજે પરિણામ હાજર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતનું સૌથી વધુ એટલે 76.45 પરિણામ આવ્યું છે। સુરતમાં 1279 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યો છે, ત્યારે
आशादीप स्कूल ना संचालक महेश रामाणीए विद्यार्थियों ने स्पोकन इंग्लिश नी बुक आपी आ साथे ज दर रविवारे स्पोकन ना क्लास पण लेवाशे। रणवीर सिंह और आलिया भट्ट नो आगामी फिल्म रूकी और रानी की प्रेम कहानी में गुरुवार फिल्म ना निर्माताओं ने फर्स्ट लुक पोस्टर रिलीज करी छे। करण जोहर द्वारा निर्देशित आ फिल्म 28 जुलाई रिलीज थवानी छे। आ फिल्म में धर्मेंद्र, जया बच्चन अने शबाना आजमी जेवा दिग्गज कलाकारों पण जोवा मळशे। हालमां ज गौहराने सोशियल मीडिया पर पोस्ट कर्युं छे के माता बन्या बाद तेमणे मात्र 10 दिवसमां 10 किलो वजन घटाड्युं छे। त्यारे वजन घटाड्या बाद पोतानो फोटो पण शेर कर्यो छे। 10 महीना रोज गौहर खाने पुत्रने जन्म आप्यो हतो। अनुपमा फैन एक्टर ने नितेश पांडे नु 23 मे ना रोज 51 वर्ष नी वये निधन थयुं छे। तेमना निधन थी टेलिविजन इंडस्ट्री ने घेरो शोक लाग्यो छे। तेज समय टीवी सीरियल अनुपमा मां नितेश साथे काम करनार अभिनेत्री रूपाली गांगुली पण आ समाचार थी भांगी पड़ी छे। राजकोट महानगरपालिका ની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં શહેરમાંથી પકડેલ ગાયને ડબ્બામાં ભરી લઈ જતા વાહનમાં પંચર પડ્યું હતું, ત્યારે વાહનનો ચાલક એસે ફૂટ રોડ પર ગાયો રોડ તરફ તડકાની નીર અને પાણી વિના પાંજરામાં છોડી વાહન મૂકી રહીને જતો રહ્યો હતો, જેથી લોકોમાં રોષ ફેલાયો હતો। फिल्म एक्टर सलमान खान नो एक वीडियो सामे आव्यो छे, जेमां ते एक बाळक ने गळे लगावतो जोवा मळी रह्यो छे। गईकाले रात्रे सलमान खान मुंबई थी आईफा अवॉर्ड माटे रवाना थयो हतो। आ दरमियान सलमान खान पण नवा लुक मां जोवा मळ्यो हतो। आ वीडियो सोशियल मीडिया पर वायरल थई रह्यो छे। ब्रिटेन भणवा जनारा विद्यार्थीओ माटे ब्रिटिश सरकार द्वारा स्पाउस वीजा पर प्रतिबंध लगावायो छे। आ निर्णय बाद ब्रिटेन जनारा विद्यार्थीओ हवे तेमना जीवन साथीने साथे नहीं ले जई शके। जो के आ निर्णय आ वर्षे सप्टेम्बरमां जनारा विद्यार्थीओने लागू पड़शे नहीं। आगामी वर्ष जान्युआरीमां ब्रिटेनमां प्रवेश मेळवनारा विद्यार्थीओ पर आ नियम लागू पड़शे। आज ना मुख्य समाचार, आवाज मुख्य समाचार माटे जोता रहो चांदी न्यूज। नमस्कार।